છો મારા ગુજરાતી આ હો તમે બધા મોજમાં છો, હું પણ મોજમાં છું. તો આપણે આ વ્લોગના માધ્યમથી હું તમને જણાવીશ કે આ વિડીયો કેમ નહોતો આવતો બે ત્રણ દાડામાં. તો હું તમને જણાવી દઉં કે થોડુંક ક્યાં પ્રોબ્લેમ છે મોબાઈલમાં, સ્ટોરેજ કમ છે, તે માટે થઈને વિડીયો ઉતરી શકતો નથી. આજે થોડુંક ડિલેટ માર્યું ત્યારે આટલો વિડીયો ઉતારીએ છીએ. અને બીજું હું તમને જણાવીશ કે હવે તમને અઠવાડિયે બે અઠવાડિયે વિડીયો મળશે, કેમ કે થોડુંક પ્રોબ્લેમ છે. તો મારો અવાજ આવે છે પ્લીઝ લાઇક કરજો, નીચે કોમેન્ટ કરજો. અને તમને કહી દો આપણે બધા તમારા બધા સપોર્ટથી આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર શ્રી પંજાબ બ્લોગમાં 260 સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે. તેના માટે તમને દિલથી થેન્ક યુ. અને જે પણ ગુજરાતથી જોતા હોય તો લાઇક કરજો, અને બહારથી જોતા હોય તો કમેન્ટ જરૂર કરજો. આપણે જોઈએ કેટલા જણા જોવે છે આપણા બ્લોગની. તમે જોઈ શકો છો અત્યારે હું રૂમમાં વ્લોગ બનાવી રહ્યો છું. અને તમારે ક્યાંથી એવી ઠંડી પડે છે તે પણ જરૂર નીચે કમેન્ટ કરજો. અહીંયા તમને બહુ ઠંડી પડે છે. અને અત્યારે અંદાજે 2 વાગ્યા છે. હું તમને ટાઈમ પણ જણાવી દઉં, અંદાજે શનિવાર થયો છે. હું તમને પાછલું પણ દેખાડે તો તમે જોઈ શકો છો મસ્ત આપણે આગ થઈ રહ્યું છે. ઘર તમે જોઈ શકો છો ઠંડ. તમને લાગતો હશે પંખો કેમ ચાલુ છે, તો ગરમી થઈ રહી છે તેના માટે પંખો કર્યો છે. હું તમને બતાવી દઉં. અને તમારે અહીંયાથી એવું પડે છે ઠંડી એ પણ જણાવી દેજો. અને કાલ આવતીકાલે નાતાલ હોવાથી તમને બધા યુટ્યુબ ફેમિલીઓને નાતાલની શુભ શુભ હેપી ક્રિસમસ ડે એડવાન્સ કરી દઉં છું. કાલ આવતી રવિવારે નાતાલ છે. જે પણ કેનેડા અમેરિકાથી આપણા ગુજરાતીઓ જોતા હોય તો તેને પણ હેપી ક્રિસમસ ડે, હેપી નાતાલ. તો આપણે પણ ઉત્તરાયણમાં પતંગ ચગાવીશું. તો આપણે આ બ્લોગમાં હું તમને જણાવી રહ્યો છું. તો ઉકસાવવા પ્રોબ્લેમ છે તો અઠવાડિયે બે અઠવાડિયે તમને બ્લોગ મળશે. બ્લોગ પણ ટૂંકો મળશે કેમ કે આપણે એડિટ કરી શકતા નથી. તો એના માટે તમને હું ક્ષમા માગું છું. પણ આપણે જલ્દી જલ્દી નવો મોબાઈલ લાવશું અને વિડીયો શૂટ કરીશું. તો આ ઠંડી છે તે માટે થોડોક અવાજમાં ફેલ છે. તો આવા નવા આપણે બ્લોગ બનાવતા રહીશું. અને અત્યારે તમે જોઈ શકો છો આપણે શાંતિથી ટીવી જોઈ રહ્યા હતા. તો આપણે ટીવી બંધ કર્યું છે. તો મેં કીધું ચાલો આપણે એક બ્લોગ શૂટ કરી લઈએ. તો આ આપણે બનાવવાનું છે બ્લોગ. અને અમારા સમાજના સંલગ્ન પણ આવે છે પંચાલ સમાજના, જે અંદાજે 2 મહિનાની 3 તારીખે છે. એ અમારે સાણંદ તાલુકા છે ત્યાં પણ થાય છે સંલગ્ન. તો એનું પણ તમને થોડું દૃશ્ય બતાવીશ. અહીંયા પણ અમારા બહેનોના સંલગ્ન થાય છે તો એ પણ તમને દેખાડીશ. જો તમને બ્લોગ પસંદ આવે તો આગળ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે બ્લોગની ચેનલને. બીજા બધા બ્લોગિંગ મેં જોયા છે તો એમના 5-6 સબસ્ક્રાઈબર છે હર્ષ પંચાલ. તો તમને અવાજ આવે છે એ પણ જણાવજો. આવા નવા આપણે બ્લોગ બનાવતા રહીશું. અને બીજું કે આપણે આગળ ને આગળ બનાવવાનું છે. આપણે ગોપરો જુગાડ કરવાનો છે. પણ એટલા પૈસાનો જુગાડ થાય તો આપણે ગોપરોથી પણ શૂટ કરીશું કાં તો આઈફોનથી. તેના માટે થોડીક મહેનત કરવી પડશે. પણ શું કરીએ, મોબાઈલ બહુ સપોર્ટ કરી શકતું નથી. નાખે આપણે એડિટ કરીને પણ બનાવીએ આ તો સારું છે કે આપણે ગિમ્બલ આવી ગયું છે. તેથી આપણે થોડું સરળતા રહી છે બ્લોગ બનાવવાની. તો હું તમને જણાવી દઉં કે આપણે સારો બ્લોગ બનાવવાની કોશિશ કરીશું. ઉત્તરાયણ તો આવતી દિવાળી લગીમાં તો આપણે મોબાઈલનો જુગાડ કરીશું. ત્યાં લગી તમારે આ ક્વોલિટી 480 પિક્ચરમાં વિડીયોને જોવો પડશે. તો આવા ને આવા આપણે બનાવશું. જેમ મેં ખબર છે આપણા જે ગુજરાતી ખજૂરભાઈને જેમ સપોર્ટ કરી છે એમ આપણાને પણ સપોર્ટ કરશે, મને પણ સપોર્ટ કરશે. ખજૂરભાઈ તો કાલ મેં બ્લોગ જોયો હતો કે અંદર એક ગોંડલમાં તેનું મકાન બનાવી રહ્યા છે ખજૂરભાઈ. તો આપણે પણ એવું કરી શકતા નહીં. પણ આપણે તેમને પણ સપોર્ટ કરીએ છીએ ખજૂરભાઈ બ્લોગ્સ. તમે પણ સપોર્ટ કરજો એમને, એમને બ્લોગની ચેનલને. તો આપણે આવવાના વિધા બધે ફરતા રહીશું. અને સારો ક્વોલિટીનો કેમેરો આવી જાય તો આપણે પણ બ્લોગિંગ કરવાની છે. જેમ કે આપણે જૂનાગઢનો ગિરનાર પણ ચડવા જશું, પાલીતાણાના પણ જૈન દેરાસર જોશું, અંબાજી છે, પછી અહીંયા માતાજીનું બીજું મંદિર છે, બહુચરાજી મહેસાણામાં આવેલું છે. પછી તમને બીજું પણ હું જણાવી દઉં કે આપણે પ્રમુખ સ્વામી મહારાજ જે અમદાવાદમાં અમદાવાદના રિંગ રોડ પાસે આવેલું છે, કંઈક કીધું કે હું ભૂલી ગયો છું, એ પ્રમુખ સ્વામી નમક નગર છે. તે પણ આપણે જોવા જવાનું છે.
તો મારાથી જેટલું થાય આમાં જેટલું સ્ટોરેજ હશે એટલું હું તમને શૂટ કરીને બતાવીશ. કાં તો ના કરીએ તો તમને યુટ્યુબમાં પણ મળી જશે, કેમ કે અલગ અલગ યુટ્યુબરે પણ વિડીયો બતાવ્યો છું. તમને એક ચેનલનું નામ જોઉં, જેનું નામ ગુજ્જુ બોક્સ કરીને છે, જે તમે યુટ્યુબ પર સર્ચ મારશો તો એમણે પણ એક શૂટ કરેલું છે. પછી બીજી છે ગુજરાતી જ્ઞાન, જેમને 745 કે છે, 7 લાખથી ઉપર સબ્સ્ક્રાઈબર છે. તો તમે એમાં પણ પ્રમુખ સ્વામિનગરના દર્શન કરી શકશો. કદાચ હું પણ શૂટ કરવાનું ભૂલી જાઉં, તમે એમાં પણ જોઈ શકો છો. તો આપણે હજુ કેટલું જોવા જવાનું છે. બીજું તમને કહી દઉં, આ 24 તારીખ થઈ મેં તમને આગળ પણ બ્લોગમાં બનાવ્યું હતું, કાલ 25 તારીખ થાય છે. તો કાલથી કાંકરિયા કાર્નિવલ, જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદના વર્ષ હસ્તે આપણે ચાલુ થવાનું છે. કાંકરિયા કાર્નિવલ 5 દાડા ફેસ્ટિવલ હોય છે, જેમાં અલગ અલગ ડાન્સ હોય છે અને બધું જે બધા બન્યા છે, બધા કાર્ટૂન કેરેક્ટર પણ બને છે. ડોરેમોન, છોટા ભીમ, બધા અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર પણ બને છે. મને એ પણ જણાવજો કે તમારું કોઈ કાર્ટૂન કેરેક્ટર તમને પસંદ આવતું, નીચે કોમેન્ટ શરૂ કરજો. તમારા માટે કોમેન્ટ બોક્સ પણ ખુલ્લું છે. તો આવા નવા આપણે બ્લોગ બનાવતા રહીશું. અને એ કાંકરિયા કાર્નિવલ જોવા જવાનું છે. કાલ 25 તારીખ છે, કદાચ 26-27 તારીખે જોવા જશું. તે 30 તારીખ લગી ચાલુ રહેવાનું છે. એ માટે તમે પ્લીઝ મારા બ્લોગની ચેનલને સપોર્ટ કરજો અને 2-3 હજાર સબ્સ્ક્રાઇબર છે ઓટી કરી દેજો. મને ખબર છે આવલા ગુજરાતી ના પાડે તે પણ આગળ આપણને સપોર્ટ કરશે એટલો મારો વિશ્વાસ છે. તો આપણે એક સારી ક્વોલિટીમાં બ્લોગ શૂટ કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં લગી નવું મોબાઈલ આવી જાય તો આપણે એક સારી એડિટ, મને પણ એડિટની સ્કિલ આવડે છે તો હું સારી એડિટ કરીને તમને બતાડીશ. ત્યાં લગી બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બધા ગુજરાતી ભાઈઓ અને બહેનોને આ બ્લોગ મોકલજો. આપણે પણ અલગ અલગ જોવાનું છે, બધી જગ્યાએ તમને દર્શન પણ કરાવીશ. અને બધા આપણે ચડવાઈ જશું, કચ્છ પણ જોવા જશું, પણ એના માટે વર્કશોપ હતો જોઈએ. તે માટે પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમને હું જણાવી દઉં કે આપણે રાજસ્થાનમાં પણ જોવા જશું, પણ એ વખતે ખબર આપણે ક્યારે જવા મળે. તે માટે તમારે ખાલી એક જ કરવાનું છે. અને તમને આગળ પણ જણાવ્યું હતું કે સબસ્ક્રાઈબને 1 રૂપિયો પણ નથી ચાર્જ. આવતા ના આવતા સપોર્ટ કરતા રહેજો. જેમ તમે શોર્ટમાં કરો છો તેવી રીતે અમે પણ સપોર્ટ કરતા રહેજો. આપણે જલ્દી જલ્દી 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરીશું અને ચેનલ મોનિટાઈઝમાં નાખીશું. તો મારા આ બ્લોગ સંભળાવતા એટલે તમને અંદાજે અઠવાડિયા પછી પણ બ્લોગ મળે તો મળી જશે. કારણ તમને મેં પહેલાં પણ જણાવ્યું હતું મોબાઈલમાં ફોલ્ટ છે, તે માટે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે. તો તમને ખબર છે સ્ટોરેજ ફૂલ થાય શું પ્રોબ્લેમ થાય. બધા ખીજા મોબાઈલ કા કરી દેશે, પણ આપણે એવું કરવાનું નથી કે આના સારે આપણે આગળ વોચિંગ કરવાનું છે વિડીયો. અને તો મોઢામાં બરાબર દેખાય ને તો કંઈ વાંધો નહીં, કેમ કે જો તમે જો કહો ઘોડાના માધ્યમથી આપણે શૂટ કરી રહ્યા છીએ તે માટે થઈ. તો આ બ્લોગમાં બસ આટલું જ. તો જો બ્લોગ પસંદ આવે તો હર્ષિત પંચાલ બ્લોગને સપોર્ટ કરજો, લાઇક શેર સબસ્ક્રાઈબ. હવે 1K સબસ્ક્રાઈબ તમને કહી જ દીધું છે આગળ. અને હું તમને જણાવી દઉં ક્યાં રહું છું. તો હું તમને જણાવી દઉં કે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના સાણંદ તાલુકાના માણકોલ ગામ કરીને જે ગામ છે તેમાં રહું છું. તમે ગૂગલ પર સર્ચ મારશો માણકોલ તો એ આવી જશે. તો તમારે જો મળવું હોય તો તમે અવશ્ય અમારે આ બાજુ તમે વોચિંગ કરજો, તો હું તમને મળીશ. તો આ બ્લોગ પસંદ આવજો, બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આગળ આગળ તહેવાર આવે છે તો ઉત્તરાયણમાં પણ આપણે મોજ કરવાની છે. ઉત્તરાયણમાં પણ જો કદાચ ઉત્તરાયણ થશે તો આપણે કરશું, નકર તો અમારે અહીંયાથી અંદાજે 70-80 કિલોમીટર ઘણી સાયલા છે, ભગવાનનું ગામ છે. તમે જોયું છે યુટ્યુબમાં જ્યાં દર્શન કરવા જવાનું છે તો એનો પણ આપણે બ્લોગ શૂટ કરશું અને તમને બતાવીશ. અને અહીંયાથી અંદાજે 10 કિલોમીટરના અંતરે સુદામડા ધામ, જે કયા ગુરુ હતા હું ભૂલી ગયો છું, મને યાદ આવી જાઉં તમને કહીશ. હું ભૂલી ગયો છું, સુદામડા ગુરુ છે ત્યાં પણ દર્શન કરવાના છે. જે સુખદેવ બાબા ગોદરિયા જોડે આવેલી ગયું, સુખદેવ બાબા ગોદરિયાની જઈ જેમના પણ દર્શન આપણે કરીશું. અને એથી આગળ ધામ છે ચોટીલા, જેના પણ આપણે દર્શન કરવાના છે. હજુ વાર છે, આવતા મેં 14-15 તારીખે જવાનું છે. જો શૂટ થવામાં હશે તો હું તમે શૂટ કરીને જરૂર જણાવીશ. કે અમને ખબર સ્ટોરેજ કામ છે તો કદાચ શૂટ ના થઈ ગયું, તો તેના માટે હું ક્ષમા માગું છું. અને આવવાના આપણે બ્લોગ બનાવતા છીએ અને જે થાય ભલે ઠંડી ભલે કે ઘરે ગરમી પડે, તો પ્લીઝ મારા બ્લોગની ચેનલ તમને જો પસંદ આવે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બસ આટલું બ્લોગમાં બસ આટલું જ. અને હું તમને જણાવી દઉં, આપણે 9 મિનિટ લગીનો બ્લોગ શૂટ થઈ ગયેલો છે. તો આપણે આવવાના આવા બ્લોગ આપણે બનાવતા રહીશું. તો પ્લીઝ મારી આ બ્લોગની ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આગળ હું તમને બતાડીશ બધું. તો આપણે આવી અમલથી સારું શૂટ કરીશું. પ્લીઝ મને સપોર્ટ કરો, હું આવલી બ્લોગ કરું. અને
એક હવે પછી ના આવતા ઉત્તરાયણ લાગી તો છે હવે 500 સબસ્ક્રાઈબરનો આપણે ટાર્ગેટ રાખશું. તો 500 સબસ્ક્રાઈબ તો થઈ જવા જોઈએ. અત્યારે 262 અમે અભિયાન મેં ચેક કરી મારી ચેનલમાં. તો આગળ આગળ આપણે સપોર્ટ કરતા રહીશું તો આપણે સારું વ્લોગ શૂટ કરશું. ત્યાં લગી વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા લગી જય માતાજી જય શ્રી કૃષ્ણ. અને બીજું તમને જણાવવાનું કે મિલનભાઈ દાની તાળિયા જેમણે મને વ્લોગ શૂટ કર્યો હતો ગિરનારનો જે જટા શંકર મહાદેવ તેના પણ મેં વિડીયો શોટ કર્યો. તમે પણ અવશ્ય જોજો. એનું નામ છે મિલન દાની ત્યાં. તો એ ચેનલ પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં લગી જય માતાજી જય શ્રી કૃષ્ણ. આવજો.